नमस्कार एसएनपी न्यूज में हूँ दिनेश मकवाण आपनो हार्दिक स्वागत करू छू। जोइए सौप्रथम आज ना मुख्य समाचार। भरूचनी नर्मदा मंगरोल सोसायटी नजीक की कुंडी जगह में झूपड़पट्टी में भयंकर आग। डोर टू डोर ना श्रमिकों ना 15 बधु झूपड़ा भस्मी भोज। भरूच नगर पालिका नु ज्योति नगर नु फायर स्टेशन शोभा ना गाठिया समान। लाखों ना खर्चे निर्माण पामेला फायर स्टेशन में फायर ना साधनों माटे मुहूर्त क्यारे। भरूचना सैफुल्ला चौकड़ी पर 1.25 करोड़ की लग्जरी बसों फूकी मारवाना प्रकरण में एआईएमआई ना प्रमुख सहित 8 लोगों की धरपकड़। पानोनीना एक गाम में 70 वर्षीय सतीर नराधमे 5 वर्षीय मासूम बाळकी ने टीखी नाखी। नराधम सामे बलात्कार अने पॉक्सो एक्ट हेठळ गुनो दाखल। झगड़िया ना वळाकोट थी जळसाड़ जता मार्ग उपर दीपड़ा नी लटा। ग्रामजनों में भय नो माहौल। वेलेंटाइन डे ना दिवसे भारतीय संस्कृति मुजब मातृ पितृ दिवस नी उजवणी। माता पिता नी पूजा अर्चना कराय। भरूच जिल्લાના દર્શક મિત્રો માં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પૂર્વપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો। આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે। भरूचनी नर्मदा मंगरोळ सोसायटी नजीक खुल्ली जग्यामां झूपड़पट्टीमां आग लागता डोर टू डोर ना श्रमिकोना 15 थी वधु झूपड़ा भस्मीभूत थई गया हता। भरूचना मक्तमपुर बोलभाटा बेट विस्तार में आवेल नर्मदा बंगलो सोसायटी थी जाडेश्वर गाम तरफ जवाना मार्ग पर कोठी फड़िया विस्तार नजीक खुली जगह में केटलाक श्रमिकों के जो भरूच नगर पालिका और भरूच जिला की विविध ग्राम पंचायतों में डोर टू डोर वाहनों पर मजूरी काम करी पेटियों रड़ी रहा होय अने रातवासो अने रसोई माटे डेड़ा तंबू ताणी एक झूपड़पट्टी उभी करी हती। आ झूपड़पट्टी पर अंदाजित 100 जेटला झूपड़ाओ आवेला छे जेमा सवारना समय कोई कारणसर आग फाटी निकलता जोतजोतामा आगे विकराल स्वरूप धारण करता 15 थी वधु झूपड़ा सड़गी उठ्या हता। झूपड़ामा आग फाटी निकलता झूपड़ाना श्रमिकोए आग उपर पाणीनो मारो चलावाना प्रयासो करता परंतु आग विकराल स्वरूप धारण करता समग्र झूपड़ा सड़गी उठ्या हता। भरूच नगरपालिकाना फायर फाइटरोने जाण करवामां आवता भरूच नगरपालिकानो फायर फाइटर पण 20 થી 25 મિનિટ બાદ સ્થળ ઉપર પહોંચતા શ્રમિકોના 15 થી વધુ ઝૂંપડા ભસ્મીભૂત થઈ ગયા હતા। શ્રમિકોના ઝૂંપડા સળગી ઉઠતા ઝૂંપડામાં રહેલી ઘર વખરી ગાદલા ગોદરા ખાટલા સહિતની ઘર વખરી સાથે શ્રમિકોએ પોતાના ઝૂંપડામાં મૂકેલા રોકડા રૂપિયા પણ બળીને ખાક થઈ જતા શ્રમજીવી પરિવારો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા। ડોર ટુ ડોર વાહનો પર નોકરીએ ગયેલા શ્રમિકોને ફોન પર જાણ થઈ હતી કે ઝૂંપડપટ્ટીમાં આગ લાગી છે। તેઓ તાત્કાલિક શ્રમિકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા પરંતુ તેઓ પહોંચે તે પહેલા શ્રમિકોના ઝૂંપડાઓ ભસ્મીભૂત થઈ જતા તેઓની ચિંતા વધી ગઈ હતી। સમગ્ર આગમાં શ્રમિકોના કપડા રોકડા અને અનાજનું પણ નષ્ટ થયું હોવાની માહિતી સાંપડી રહી છે। ત્યારે ભરૂચ નગરપાલિકાનું ફાયર ફાઈટર પણ મોડું પહોંચ્યું હોવાના કારણે ઝૂંપડાઓ ભસ્મીભૂત થઈ ગયા હતા। તંપુરમાં કોઠીફળિયામાં આપણે ઝૂંપડપટ્ટી બધા નગરપાલિકાના ડ્રાઈવર મજૂર લેબર બધા રહેતેલા તો હવારમાં બધા 100 વાગે કામ પર જતા રહ્યા ને પછી અહીંયા ખબર પડી કે અમે 6 નંબરમાં ગાડી ચલાવું છું રોડ નંબર 3માં આવીને જોઈએ તો બધું ઝૂંપડા પડી ગયા। શું નુકસાન છે ને કેવી રીતે? નુકસાન તો બધું જતું રહ્યું છે ને ભાઈ, ડ્રાઈવર મજૂરના કપડાં પહેરેલા છે ને એ જ રહી ગયા, એને બધા ખાવાનું પીવાનું ઓળવાનું બધા ઝૂંપડા ફળગી ગયા, કશું નહીં રહ્યું। તમે લાઇસન્સ માલિકને શું આશા રાખો? બધા એવું આશા રાખશે, બીજું કંઈ નહીં, અમારું જો નુકસાન થયું ને એ અમને જોઈએ। તમે નગરપાલિકાને જાણ કરી છે?
જાણ તો હવે ખબર નહીં, અમને તો નહીં કરી પડે. હવે સુપરવાઇઝર સુપરવાઇઝર નું બધા છે અહીંયા, અત્રે કરશે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા પૂર્વપટ્ટી વિસ્તારમાં આગની ઘટનાઓને પહોંચી વળવા માટે જ્યોતિનગર નજીક નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે અને તેનું લોકાર્પણ એક વર્ષ પહેલા વિજય રૂપાણીના હસ્તે થયું હતું. ફાયર સ્ટેશનમાં ફાયરના સાધનો ખરીદવા માટે ભરૂચ નગરપાલિકા પાસે મુહૂર્ત નથી, કાં તો તેઓ પાસે રૂપિયા નથી, જેને લઈને નવું નક્કોર ફાયર સ્ટેશન આજે ખંડેર બની રહ્યું છે. ત્યારે પૂર્વપટ્ટી વિસ્તારમાં આગ લાગે તો તેને પહોંચી વળવા માટે ફાયર ફાઈટરો સમયસર સ્થળ પર પહોંચી તે માટે જ્યોતિનગર ઉપર નિર્માણ કરવામાં આવેલા ફાયર સ્ટેશનમાં સાધનોની સુવિધા કરવા માટેના પ્રયાસો નગરપાલિકા કરે તે જરૂરી છે. ભરૂચ નગરપાલિકાનું ફાયર ફાઈટર ઝુંપડપટ્ટીમાં આગ લાગી તો કેવી રીતે અને કયા રૂટ ઉપરથી પસાર થયું તેની ઉપર નજર કરીએ તો ભરૂચ નગરપાલિકાનું ફાયર ફાઈટર ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશનથી નીકળી કલેક્ટર કચેરી થઈ ભૃગુઋષિ ઓવરબ્રિજ કોલેજ રોડ થઈ જ્યોતિનગર મક્તમપુર ગામ થઈ સ્થળ ઉપર 25 મિનિટે પહોંચ્યું હતું. ભરૂચના જાડેશ્વર અને મક્તમપુર ગ્રામ પંચાયતની વચ્ચે એટલે કે મક્તમપુર અને જાડેશ્વર વચ્ચેના રસ્તામાં જે નગરપાલિકા હોય જાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં ડોર ટુ ડોર વાહનોમાં નોકરી કરનારા એટલે કે મજૂરિયાત વર્ગના જે ઝૂંપડાઓ હતા તેમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી, જેના કારણે આપ જોઈ રહ્યા છો લગભગ 15-20 જેટલા ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા છે, ગરવીહોણ આ લોકો બની ગયા છે અને લગભગ આગ લાગવાની ઘટનાને લઈને ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરોને જાણ કરવામાં આવતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા છે. પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ આ વિસ્તારમાં જે ઝૂંપડાઓ સળગી ગયા છે જેમાં સમગ્ર ઘર વખરી હતી, જે કહી શકાય કે પલંગ હતા, સાધન સામગ્રી હતી, એ સમગ્ર બળીને ખાક થઈ ગઈ છે. અહીંયા ખાસ કરીને વાત કરીએ તો ભરૂચ નગરપાલિકા સ્થળ પર આવી ગઈ છે અને જે આગ લાગી છે તેની પર પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે અને સંપૂર્ણ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. પરંતુ વાત કરીએ તો અહીંયા જે ઝૂંપડામાં રહેવાસીઓ છે, જે શ્રમજીવી પરિવારો છે, તેમના જે ઘર વખરી હતી તે સદંતર નિષ્ફળ નીવડી ગઈ છે, સદંતર નુકસાન કહી શકાય. પરંતુ આગના પગલે લોકોમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો અને સતત શ્રમજીવી પરિવારો આજે ઘર વિહોણા ફરી એકવાર બન્યા છે. ત્યારે આ વિસ્તારમાં જાડેશ્વર ગ્રામ પંચાયત હોય કે હોય પછી ભરૂચ નગરપાલિકા, આ અનેક વિસ્તારની સમસ્યા હોય ત્યારે આવા વિસ્તારમાં ખાસ કરીને ઝૂંપડાપટ્ટી જે ઝૂંપડપટ્ટી કહી શકાય એવા વિસ્તારમાં રહેતા હોય ત્યારે આગ લાગે ત્યારે મોટી આગ ઉપર કાબૂ મેળવવામાં તનતોડ મહેનત કરવી પડતી હોય છે. પરંતુ આપ જોઈ રહ્યા છો ઝૂંપડામાં આગની ઘટનાઓના પગલે જે નગરપાલિકાના ફાયર ફાઈટરો છે તેઓએ ઘટનાસ્થળે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા છે અને આગ કાબૂમાં પણ આવી ગઈ છે. પરંતુ શ્રમજીવી પરિવારોના મકાનો ભસ્મીભૂત થઈ ગયા છે અને ઘર વખરીને પણ મોટું નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. ત્યારે સમગ્ર વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં આગની ઘટનાને લઈ આ વિસ્તાર પૂર્વપટ્ટી વિસ્તાર માનવામાં આવે છે અને પૂર્વપટ્ટી વિસ્તારમાં પણ જ્યોતિનગર નજીક ભરૂચ નગરપાલિકા દ્વારા ફાયર ફાઈટર એટલે કે ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે. પરંતુ કોઈ ને કોઈ કારણોસર એક વર્ષ બાદ પણ જે ફાયર સ્ટેશન કાર્યરત છે તેમાં હજુ વાહનોની ખરીદી બાકી છે, જેને લઈને પણ નગરપાલિકાના ફાયર સ્ટેશનો એટલે કે ફાયર ફાઈટરોએ અહીંયા સુધી આવવામાં લાંબો સમય લાગતો હોય છે, જેના કારણે ખાસ વાત કરીએ તો આગ મેળવવામાં આગ પર કાબૂ મેળવવામાં પણ સમય લાગતો હોય છે. ત્યારે જે ભરૂચ નગરપાલિકા દ્વારા જ્યોતિનગર વિસ્તારમાં જે ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે તેમાં વહેલામાં વહેલી તકે ફાયર સ્ટેશનોમાં જે સાધનો હોય છે, જે સાધન સામગ્રી હોય છે, જે ફાયર બમ્બ હોય છે તેના પણ કાર્યરત કરવામાં આવે અને મૂકવામાં આવે, તો જેણે પૂર્વપટ્ટી વિસ્તારમાં જ્યારે કોઈ આગની દુર્ઘટના સર્જાય તો તાત્કાલિક ધોરણે આગ ઉપર કાબૂ મેળવવામાં ફાયર ફાઈટર ઘટનાસ્થળે સમયસર પહોંચી જાય, જેથી કરીને મોટી હોનારત થતાં અટકી શકે છે. ત્યારે વાત કરીએ તો આ વિસ્તારમાં પૂર્વપટ્ટી વિસ્તારમાં પણ ખાસ કરીને જો આ વિસ્તારમાં સ્ટેશન જે ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે તેમાં વહેલી તકે નગરપાલિકા દ્વારા ફાયર સ્ટેશનના સાધનો મૂકવામાં આવે અને આ વિસ્તારના લોકોની સુખાકારી માટેના પ્રયાસો કરે તે જરૂરી છે. એસએનબી ન્યૂઝ ભરૂચ. ભરૂચ જિલ્લાના દર્શક મિત્રો માં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે, જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પૂર્વપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે. પાનોલીના એક ગામના 17 વર્ષીય સગીર નારાધમે 5 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ આચરતા બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.
જિલ્લામાં બાળકીઓ હવે સુરક્ષિત નથી આવો એક કિસ્સો ભરૂચ જિલ્લાના પાનોલી પંથકમાંથી સામે આવ્યો છે જેમાં 17 વર્ષીય કિશોર 5 વર્ષની માસૂમ બાળકીને તેના ઘરે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનામાં પોલીસે નરાધમ સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં બાળકીની માતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર પોતાના વિસ્તારમાં રહેતા કાંતિ વસાવાના 17 વર્ષીય કિશોરે બાળકીને 5 વર્ષની માસૂમ બાળકીને પટાવી ફોસલાવીને તેના ઘરે લઈ જઈ તેની ઉપર ગંભીર પ્રકારનું દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે જેના પગલે અંકલેશ્વર તાલુકા પોલીસે પણ 17 વર્ષીય કિશોર સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે પોલીસે ભોગ બનનાર 5 વર્ષીય બાળકી અને નરાધમ કિશોરના ડીએનએ ટેસ્ટ કરવાની સાથે કામગીરી આરંભી છે ઝઘડિયાના વળાંકપોરથી જરસાડ જતા માર્ગ ઉપર જતા રોડ ઉપરથી દીપડાએ લટાર મારતો વિડિયો સામે આવી રહ્યો છે જિલ્લાના ઝઘડિયા વળાંકપોરથી જરસાડ ગામને જોડતા માર્ગ પર રાત્રિના સમયે દીપડાએ જાહેરમાં લટાર મારી હોવાની ઘટના સામે આવી છે દીપડાની રાત્રિ દરમિયાનની લટારથી આ વિસ્તારમાં આવેલા ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે ભરૂચ જિલ્લાના સમગ્ર ઝઘડિયા તાલુકાના નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં તેમાં ડુંગર વિસ્તારમાં અવારનવાર દીપડાઓ જાહેરમાં ફરતા નજરે પડતા હોય છે ખેત વિસ્તારમાં વધુ દીપડાઓ જોવા મળતા ખેડૂતો અને ખેત મજૂરોની ચિંતા વધી રહી છે અને ભૂતકાળમાં પણ ખેત મજૂરી કરતા શ્રમિકો તેમજ પશુઓ પર દીપડાઓએ હિંસક હુમલો કર્યો હોવાના પણ બનાવ બની ચૂક્યા છે ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારોમાં શેરડીના ખેતરોમાં દીપડાને રહેવાના આશ્રય સ્થાનો તેમજ પશુઓનું મારણ મળી રહેતું હોય આ વિસ્તારમાં વધુ દીપડા જોવા મળે છે વણાકપોરથી પ્રાકડ જડસાડ ગામ નજીક સબ સ્ટેશનની પાસે દીપડો જાહેરમાં જોવા મળ્યો હતો પ્રાકડ ગામ નજીક માર્ગ પરથી દીપડો લટાર મારી રહ્યો હોવાનો વિડિયો સામે આવી રહ્યો છે આમોદ નગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર દબાણો થોડા દિવસોમાં દૂર કરવામાં આવનાર છે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી દિગ્વિજય પ્રજાપતિની બદલી થતા જંબુસર પાલિકાના મુખ્ય અધિકારી આમોદ નગરપાલિકાનો ચાર્જ આપવામાં આવ્યો છે ત્યારે જેમ જંબુસરમાં પણ જાહેર રસ્તા ઉપરના કાચા પાકા દબાણો દૂર કર્યા હતા તેમ આમોદ નગરમાં પણ દબાણો દૂર કરવામાં આવશે તેમ આમોદ પાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું આમોદ પાલિકામાં આવેલા ઇન્ચાર્જ મુખ્ય અધિકારી વાયજે ગણાત્રાએ આમોદ નગરમાં વિસ્તારમાં આવેલા દબાણો બાબતે નિવેદન આપીને જણાવ્યું હતું કે આમોદ નગરમાંથી પણ દબાણો હટાવવા માટેની ઘણી બધી ફરિયાદો મળી છે જે બાબતે આમોદ નગરપાલિકાની ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર સાથે સંકલન કરી ટાઈમ ટેબલ ગોઠવી આમોદમાંથી પણ જાહેર રસ્તા ઉપર રહેલા દબાણો દૂર કરવામાં આવનાર હોવાનું મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું આમોદ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે સોમવારથી મેં ચાર્જ સંભાળ્યો આજે આમોદ હાજર થયો છું અને મારી પાસે દબાણની ઘણી બધી રજૂઆતો આવી છે કે આમોદ શહેરના રસ્તા ઉપર ઘણા બધા દબાણો છે જંબુસર શહેરમાં પણ ગયા અઠવાડિયે દબાણ હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરાઈ હતી એ મુજબ ચૂંટાયેલી પાંખ અને વહીવટીતંત્ર સાથે સંકલન કરી અને એક કોમ્પ્રિહેન્સિવ ટાઈમ ટેબલ ગોઠવ્યું અને આમોદમાં પણ દબાણ હટાવવાની જરૂર હશે તો કાર્યક્રમો આયોજન કરવામાં આવશે સેવપુરા ચોકડી ઉપર 25 કરોડની લક્ઝરી બસો ફૂંકી મારવાના પ્રકરણમાં લૂંટનો ગુનો દાખલ થયો અને ભરૂચના એઆઈએમઆઈએમના પ્રમુખ સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે શહેર બાયપાસ રોડ ઉપર શેરપુરા ગામના પાટિયા પાસે લક્ઝરી બસની અડફેટે શેરપુરાના રસ્તા ક્રોસ કરતા ડ્રાઈવર આવી જતા સ્થળ પર તેનું મોત થયું હતું ઘટનાના 50-100ના ટોળાઓએ બે લક્ઝરી બસ સળગાવી તોડફોડ કરી હોવાની અને મારામારી તથા લૂંટમાં એ ડિવિઝન પોલીસે ભરૂચ જિલ્લા એઆઈએમઆઈએમ પ્રમુખ નદીમ ભીખી સહિત 8 આરોપીઓની ધરપકડ કરી છે શેરપુરાના ડેપ્યુટી સરપંચ અને ઓવેસીની પાર્ટીનો જિલ્લાનો જ ચહેરો હુલડને હવા આપી આચરેલા કૃત્યમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે ભરૂચ બાયપાસ રોડ ઉપર શેરપુરા ગામના પાટિયા પાસે 31 જાન્યુઆરીની રાતે બિરલા કોપર કંપનીની સ્વિફ્ટની લક્ઝરી બસે એક વ્યક્તિને અડફેટે લેતા શેરપુરા ગામના 65 વર્ષીય ઇસ્માઇલ આદમ માંચવાલાનું રોડ ક્રોસ કરતા મૃત્યુ થયું હતું ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ અકસ્માત સર્જક લક્ઝરી બસમાં તોડફોડ કરી બસને આગને હવાલે કરી દીધી હતી કંપનીની બીજી બસને પણ સળગાવી દઈ દહેજ બાયપાસ રોડ ઉપર ભય અને અરાજકતાનો માહોલ ઉભો કર્યો હતો ભરૂચ ડિવિઝન પોલીસે આ અંગે રાયોટિંગ લૂંટ આગ લગાડી તોફાન કરવું મારામારી સહિતનો ગુનામાં 50-100 લોકોના ટોળા સામે ગુનો નોંધ્યો હતો જેમાં શેરપુરા પાટિયા નજીક લગાવેલા સીસીટીવી સ્થળ પર હાજર અન્ય લોકો લક્ઝરી બસના વાહન ચાલકો તેમજ
શિફ્ટન કર્મચારીઓના નિવેદનો લઈ હુલણને હવા તેમજ આગ આપનારા આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડવાની કવાયત આરંભી હતી। બે એસી લક્ઝરી બસ સળગાવી દઈ તોડફોડ લૂંટ મારામારીની ઘટનામાં સૌથી મોટા હાથ ભરૂચ જિલ્લાના એઆઈએમઆઈએમના પ્રમુખ નદીમ અહેમદ પટેલ અબ્દુલ હક ઉર્ફે નદીમ ભીખી સહિત આણી મંડળીઓનું હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે શેરપુરાના ગટમના સરપંચ અને પર્વતમાન ડેપ્યુટી સરપંચ એવા એઆઈએમઆઈએમના નદીમ ભીખી સહિત 8 આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓની ધરપકડ કરવાનો દોર હજુ પણ યથાવત રહ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું। જાડેશ્વરની મંગલ દર્શન સોસાયટીના શ્રી કેદારનાથ મહાદેવ મંદિરનો 20મો પાટોત્સવ જોવાયો હતો। જાડેશ્વરના મંગલ દર્શન સોસાયટી ખાતે શ્રી કેદારનાથ મહાદેવ મંદિરના 20મા પાટોત્સવ નિમિત્તે લઘુ રુદ્ર યજ્ઞ કરી ઓમ નમઃ શિવાય મંત્રના સામૂહિક 21,000 જાપ સોસાયટીના સભ્યો દ્વારા શ્રી કેદારનાથ મહાદેવને અર્પણ કરી મહાઆરતી કરી હતી। ત્યારબાદ મહાપ્રસાદી લઈ રાત્રે ખ્યાતનામ લોક કલાકાર જયેશ બારો તેમજ રાજુભાઈ પ્રજાપતિ તેમજ તેમની ટીમ દ્વારા ભક્તિમય ડાયરો તેમજ ગરબાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વેલેન્ટાઇન ડે ના દિવસે ભારતીય સંસ્કૃતિ મુજબ માતૃપિતૃ દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો। 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે ની ઉજવણી નિમિત્તે ભારતીય સંસ્કૃતિ મુજબ આ દિવસને માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે મનાવવામાં આવે છે। યોગ વેદાંત સમિતિ ભરૂચ દ્વારા અયોધ્યા નગર ખાતે માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ કાર્યક્રમમાં દ્વારા નાના બાળકોને ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમના માતા પિતાનું પૂજન કરી આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા અને ભારતીય સંસ્કૃતિને જાકારો આપવા માટે પણ સમજણ આપવામાં આવી હતી। ભરૂચના માછીવાડ વિસ્તારમાં જર્જરિત મકાનનો કેટલો હિસ્સો ધસી પડતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં અનેક મકાનો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે, જેમાં ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા માછીવાડમાં એક જર્જરિત મકાન રાત્રિ દરમિયાન ધરાશાયી થવા પામ્યું હતું, જે સમય દરમિયાન શહેરમાં કોઈ અવરજવર નહીં હોવાથી મોટી હોનારત ટળી હતી। ઘટનાના પગલે આસપાસના રહીશો બહાર દોડી આવ્યા હતા અને પાલિકા તંત્રને જાણ કરી હતી। નોંધનીય છે કે જ્યાં મકાન ધરાશાયી થયું ત્યાંથી નહીં જીવા અંતરે લગ્ન પ્રસંગ દિવસ દરમિયાન પૂર્ણ થયો હતો। જો આ ઘટના દિવસ દરમિયાન થયો હોત તો જાનહાનિ થવાની શક્યતાઓ વર્તાઈ રહી હોત। જો કે કોઈ ઘટના સર્જે નહીં, પરંતુ મકાન ધરાશાયી થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। હાસોટા કલમ ગામની સીમરગા ઉપર થયેલા હુમલામાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। 2 ફેબ્રુઆરીના રોજ હાંસો તાલુકાના કલમ ગામે ગામની સ્ત્રીઓને ખેતરમાં રખેવાળી કરતા સીમરખાએ ખેતરમાંથી ઘાસ કાપવાનું ના કહેતા મહિલાઓના સંબંધી દ્વારા મારક હથિયારો સાથે ધસી આવી સીમરખાને કુહાડીનો ઘા કરતા ગંભીર ઇજાઓ પહોંચી હતી। મારનાર લોકો દ્વારા જ એમ્બ્યુલન્સ બોલાવી હાંસોટ કાકાબા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા। સીમરખા કલમ ગ્રામ પંચાયત ઓફિસની બાજુમાં મકાનમાં રહેતા હતા અને મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહીશ જગમાલ ઉર્સમા અને સોકત ઈસક પઠાણ હાંસો તાલુકાના કલમ અને માંગરોલ ગામના ખેતરોની રખેવાળી કરતા હતા। તેઓએ રખેવાળી કરતા ખેતરમાંથી ગામની મહિલાઓ ઘાસ કાપતા હતા તે બાબતે રોકતા ગામના 10થી વધુ પુરુષો અને સ્ત્રીઓએ હાથમાં કુહાડી લાકડી અને ધારિયાઓ જેવા મારક હથિયારો સાથે ધસે આવી રખેવાળાઓને ગમે તેમ ગાળો આપી ટોળાઓમાંથી
ચીમન મનસુખ વસાવા નામના ઈસમે હાથમાં રહેલી કુહાડી જગમાલના માથામાં મારી દેતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી, જેને લઈને રીંગાણું સર્જાયું હતું. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. આ સમગ્ર પ્રકરણમાં ગણતરીના દિવસોમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. હાસોડના સોણવે કલ્લા મુકામે માતાજીની સાલગીરહ અને પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના હાસોડ તાલુકાના સોણેવ કલ્લા ગામે મહિયાવંશી ફળિયામાં આવેલા શ્રી રાજ રાજેશ્વરી બાર ગામની કુળદેવી શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરની દ્વિતીય સાલગીરા પાટોત્સવ મહોત્સવ કોશંબા ગામના ગાયત્રી ઉપાસક મુકુંદ મહારાજ ધર્મેશ મહારાજના સાનિધ્યમાં હોમ હવન યજ્ઞ કરી ધ્વજારોહણના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે માતાજીના ચંડી યજ્ઞ તથા 8 જોડા પૂજા કરવા બેઠા હતા. ખૂબ સંગીતમય ધ્વનિમાં માતાજીની પૂજા અર્ચના આરતી અને થાળ ગવાયા હતા. સોણેવ કલ્લા અને સોણેવ ખુદ ગામના માતાજીનો વળગોળો ગરબા અને ભજન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ગામમાં સમગ્ર શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા. આમોદ પાલિકા સામે પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા પ્રતિનિધિઓની જિલ્લા કોંગ્રેસ સમિતિએ મુલાકાત લીધી હતી. આમદ નગરપાલિકા સામે છેલ્લા 27 દિવસથી પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા પ્રતિનિધિઓની આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાએ મુલાકાત લીધી હતી. તેમજ જરૂર પડ્યે જિલ્લા કક્ષાએથી પણ સફાઈ કર્મચારીઓના ન્યાય માટે આંદોલન કરવાની ચીમકી આપી હતી. આમોદ પાલિકામાં સફાઈ કામદારોના પ્રતિનિધિઓ છેલ્લા 27 દિવસથી પ્રતિક ઉપવાસ ઉપર બેઠા હતા. જેમની વ્યાજબી માંગણીઓ ન સંતોષાતા તેમણે પ્રતિક ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું હતું. સફાઈ કામદારોની માંગણી હતી કે નિયમિત પગાર કરવામાં આવે અને માસિક પગારથી કપાત થયેલ પીએફના નાણાં જમા કરાવવામાં આવે. 2011થી લઈ 2022 સુધીની એક પણ સફાઈ કર્મચારીનું ઈપીએફ ક્લિયર કરેલ નથી. પીએફના કરોડો રૂપિયાનો હિસાબ સફાઈ કામદારોને મળતો નથી. તેમજ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી કર્મચારીઓ ઉપર જોહુકમી કરી ફરજ પરથી બરતરફ કરતા હોવાના આક્ષેપ સાથે આંદોલનનું રણસિંગ ફૂક્યું હતું. ત્યારે હવે તેઓની વારે કોંગ્રેસીઓ પણ મેદાનમાં ઉતરી રહ્યા છે. અખિલ ભારતીય સફાઈ મજૂર સંઘ પ્રેરિત જે યુનિયન ચલાવી રહેલા છે એવા આમોદ નગરપાલિકાના કર્મચારીઓને, આમોદ નગરપાલિકાના પૂર્વ અધિકારી દિગ્વિજય પ્રજાપતિ દ્વારા માનસિક રીતે ત્રાસ આપીને આ કર્મચારીઓને છૂટા કરવામાં આવેલા છે. જે રીતે આ કર્મચારીઓ પોતાની માંગણી કરતા હોય, પોતાનો પગાર 2-3 મહિનાનો ના ચૂકવતા હોય, પીએફના નાણાં સરકારી કચેરીમાં ના ચૂકવતા હોય, તેમજ અન્ય જ્યારે રજૂઆત કરવા જતા હોય ત્યારે આ કર્મચારીને ધમકી આપીને પોલીસ કેસ ખોટા ખોટા કરી અને એમને જે રીતે પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદો આપી અને એક ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહેલા છે, ત્યારે 27 દિવસથી આ જે કર્મચારીને છૂટા કરવામાં આવેલા છે, જે 27 દિવસથી આ મંડપની અંદર ધરણા પર બેઠેલા છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીની ઓઠા હેઠળની નગરપાલિકા આજે આ કામદારોની મુલાકાત પણ નથી આવતી. એક તરફ આ રાજ્યની અંદર કે જિલ્લાની અંદર રોજગારીની મોટી મોટી વાત કરી રહેલી હોય, મોટા મોટા બણગા ફૂંકી રહેલા હોય, ત્યારે એક સામાન્ય સફાઈ કર્મચારીને પણ મળવા માટેનો એનો સમય નથી. આવનાર દિવસની અંદર આ કર્મચારીનો જો ઉકેલ લાવવામાં નહીં આવે તો જિલ્લા કક્ષાએથી પણ અમે આંદોલન કરીશું. કંબોલી ગામે 3 લાખના ખર્ચે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. ભરૂચના કંબોલી ગામની નવનિયુક્ત ગ્રામ પંચાયત ટીમ દ્વારા ગામના ફિલ્ટર પ્લાન્ટની સામે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાલેજ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય સલીમ ખાન ઉર્ફે મલંગખાન પઠાણ પાલેજ તાલુકા પંચાયત બેઠક 2ના સદસ્ય અનસોયાબેન વસાવાની ઉપસ્થિતિમાં પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત અગાઉ સ્થાનિક મોલાના યાકુબ અશરફીએ ફાતેહા ખવાની પડી ત્યારબાદ દુઆ ગુજારી હતી. ત્યારબાદ પાલેજ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય સલીમ ખાન ઉર્ફે મલંગખાન પઠાણ અનસોયાબેન વસાવા ગ્રામ પંચાયત સરપંચ હનીફભાઈ માંજરા તેમજ મોલાના યાકુબ
દ્વારા શ્રીફળ ફોડી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત 3,42,230 રૂપિયાના ખર્ચે પેવર બ્લોકનું કામ કરવામાં આવશે. પેવર બ્લોકનું કામ પૂર્ણ થતાં ફિલ્ટર પ્લાન્ટ સામે આવેલો વિસ્તારનો સાફ સુધારો થશે અને સાથે સાથે ગામની શોભામાં અભિવૃદ્ધિ પણ થનારશે. હું હનીફ ઇકબાલ માજરા, કંબોલી સરપંચ. આજરોજ તારીખ 15/2/2022ના રોજ મંગળવારે અમારે 15માં નાણાં પંચમાંથી પેવર બ્લોકનું કામ ચાલુ કરવામાં આવેલું છે. 3,42,230ના ખર્ચે આપણે આ કામ કરવામાં આવ્યું છે, જેનું ખાતમુહૂર્ત અમારા જિલ્લા પંચાયત સદસ્ય રહીમખા સનુકા પઠાણ અને મલનખા પઠાણ ને અંશયા તાલુકાબેન તાલુકા સભ્ય અંશયાબેનના હસ્તકે થયેલું છે ને બીજા બી વિકાસના કામો અમે પૂરું કરીશું ઇન્શાઅલ્લાહ. ને અમારા જે જિલ્લા સભ્ય છે તેમની ગ્રાન્ટમાં બી બીજા કામો ખૂબ છે, તે બી ઇન્શાઅલ્લાહ બહુ જલ્દીથી ચાલુ થશે. ને તાલુકા પંચાયતના અંશયાબેનના હસ્તકે બી કામ આવેલા છે, તે બી ઇન્શાઅલ્લાહ બહુ જલ્દી ચાલુ થશે ને અમે પૂરું કરીશું ને વિકાસના કામો આવી જ રીતે ચાલુ રહેશે ઇન્શાઅલ્લાહ. અંકલેશ્વરના દેસાઈ પેટ્રોલ પંપ સામે સર્જાયો હતો. અકસ્માતમાં કાર પલટીને ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. ડિવાઈડર ઉપર કાર ફસાઈ ગયો હોવાના પણ અહેવાલો મળ્યા હતા. ગત રાતે ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અકસ્માતના કારણે વાહનોની પણ કતારો જામી હતી, ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. પરંતુ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેવાના કારણે કાર ચાલકે પોતાની કાર ડિવાઈડર ઉપર હંકારી મૂકતા કાર ફસાઈ ગઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચની નર્મદા બંગલો સોસાયટી નજીકની ખુલ્લી જગ્યામાં ઝૂંપડપટ્ટીમાં ભયંકર આગ. ડોર ટુ ડોરના શ્રમિકોના 15થી વધુ ઝૂંપડા ભસ્મી ભોજ. ભરૂચ નગરપાલિકાનું જ્યોતિનગરનું ફાયર સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન. લાખોના ખર્ચે નિર્માણ પામેલા ફાયર સ્ટેશનમાં ફાયરના સાધનો માટે મુહૂર્ત ક્યારે? ભરૂચના સેફપુર ચોકડી પર 1.25 કરોડની લક્ઝરી બસો ફૂંકી મારવાના પ્રકરણમાં એઆઈએમઆઈના પ્રમુખ સહિત 8 લોકોની ધરપકડ. પાનોનીના એક ગામમાં 17 વર્ષીય સગીર નરાધમે 5 વર્ષની માસૂમ બાળકીને પીખી નાખી. નરાધમ સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ. જગડિયાના વાણાકોટથી જળસાડ જતા માર્ગ ઉપર દીપડાની લટા. ગ્રામજનોમાં ભયનો માહોલ. વેલેન્ટાઇન ડે ના દિવસે ભારતીય સંસ્કૃતિ મુજબ માતૃપિતૃ દિવસની ઉજવણી. માતા પિતાની પૂજા અર્ચના કરાય. તો આ અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. બોર્ડ જિલ્લાના દર્શક મિત્રો, માસ ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે. જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પૂર્વપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે.